જીપીએસ પદ્ધતિથી બસનું સંચાલન સમયસર કરવાને કારણે લોકો વધુમાં વધુ બસનો ઉપયોગ કરી રહ્યા છે સુરત એસટી વિભાગે ગત નાણાકીય વર્ષમાં પ્રથમ નો છે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બે હજાર અઢાર ઓગણીસ નાણાકીય વર્ષના આંકડા બહાર પાડવામાં આવ્યા છે ત્યારે આ આંકડામાં ગુજરાત એસટી નિગમે એકસો એકસઠ કરોડનો ફાયદો કર્યો છે જેમાંથી તેર પોઈન્ટ તોતેર ટકાના ગ્રોથ સાથે સુરત વિભાગ પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા જેમાં તમામ તમામ બસોના રૂટો જે હાલમાં ચાલુ છે તે રૂટોને નિયમિત અને સમયસર ચલાવવા નવા રૂટો શરૂ કરવા માટે ગત દિવાળીમાં બારસો બસો વધુ દોડાવવા ઉપરાંત હોળીના તહેવારમાં પણ લોકો માદરે વતન જતા હોય ત્યારે તેઓને વધુ સુવિધા ઊભી કરી આપવામાં આવી હતી ખાસ કરીને એસટી દ્વારા જ્યારથી જીપીએસ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે હાંસલ કરવામાં આવી છે ત્યારે સુરત વિભાગના કર્મચારીનો પણ એટલો જ સહયોગ રહ્યો છે સુરતનો તમામ સ્ટાફ હાલ સુરત વિભાગને એક નંબર ઉપર કાયમી રાખવા માટે કમર કસી રહ્યો છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો પોતાના માદરે વતન જવા માંગતો હોય તો ગ્રુપ બુકિંગ કરાવતા હોય તો પણ સેવા આપશે તમામ પ્રકારની બાબતોને કારણે આજે સુરત એસટી વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે સંજય જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષમાં સુરત પ્રથમ ક્રમે પહોંચ્યું છે કારણ કે સુરત એસટી વિભાગ દ્વારા એસટી બસોનું સંચાલન સારી રીતે કરવામાં આવ્યું હતું જોકે આ વર્ષે પણ આ રીતે સંચાલન કરવામાં આવશે તો લોકો પ્રાઇવેટ બસોની જગ્યાએ એસ્ટીનો ઉપયોગ કરતા રહેશે તેવું લાગી રહ્યું છે